वंदे श्री हरे कृष्ण राजचरणं सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमला प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्धारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वंदे मुक्तमुनीन्द्र पादकमलं सद्वृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरं वैकुंठदासं तथा वंदे श्रीनारायण संज्ञकं चकरुणा धाम प्रशांति प्रदं वंदे नंदकिशोर स्वामी चरणं श्री पंचसेवाव्रतं श्री पंचसेवाव्रतं श्री पंचसेवाव्रतं बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरुदेव की जय। तारीख 23 मार्च 2021 मंगलवार लोहधाम न्यू जर्सी श्री मुक्तमुनि चरित्रम कथानो लाभ लई रहेला लोहधाम परिवारना तमाम भक्तोने जय स्वामीनारायण, जय स्वामीनारायण। मुक्तमुनि चरित्रम अंतर्गत मुकुंदास गाममा आवता वेतज शाणपण नहीं पण गाणपण आदर्यु। ज्या मुकुंद मधुर कंठे रामायण गाता त्या आजे गाणपण युक्त भाषा बोलवा लग्या। एटलुं ज नहीं परंतु बीजानी चीज वस्तु होय अने छोकराने एकबीजाने घेर मूकी आवे कोपीन भराईन गांडानी माफक आखो दिवस गाममां घूम्या करे अने बोल्या करे राम गटागट महुड़ी फूली। आवुं वर्तन करवा लाग्या। अवधूत चरित्र अने श्रुति में लखेली बात मुकुंदास जाणता हता। अडोन मत पिशाचवत तथा आत्मानुन्वत अड़ांध बधीर रूपेण दर्शयामास। आम जड़भरतनी पेठे पांडित्यनो आविष्कार नहीं परंतु मौन धार्यु। બાળકની પેઠે દંભાદિકથી રહિત રહેવા લાગ્યા. જ્ઞાતા હોવા છતાં પણ જડ અને ઉન્મત્તની જેમ અસભ્ય બોલવું, ચાલવું, અંધની પેઠે ન જોવું, બધીરની પેઠે ન સાંભળવું, આ વગેરે દશા ભ્રમરૂપ થવામાં બહુ ઉપયોગી જાણી ઉન્માદ ભાવમાં વર્તવા લાગ્યા મુકુંદાસ. હાલતા ચાલતા કંઈક ને કંઈક ગાતા જાય. લે લાગી રે મારે રે લાગી, મરમાળા શું મારે રે લાગી. આમ એકાએક ઉન્માદ ભાવને પામેલા જોઈને સ્નેહપાશથી બંધાયેલા જે આનંદરામ અને શ્રુતિ રાધા દેવી, સ્નેહપાશથી બંધાયેલા માતા પિતા તેના નિવારણ માટેના ઉપાયો કરવા લાગ્યા. યાવદ બુદ્ધિ બલોદય કરવા છતાં સારું ન થયું. જે લોકો આનંદરામના કુળની ગુણિયલ ગાથા ગાતા તે લોકો આજે ફિટકારની જડીઓ વરસાવા લાગ્યા. અરે એક દિવસ તો એવું થયું કે મુકુંદાસના જે મિત્ર એવા ગામધણે દરબારે ઠપકો આપતા આનંદરાને કહ્યું કે તારા પુત્રે તો આખા ગામમાં તરખાટ મચાવ્યો છે. તેનું મગજ ઠેકાણે નથી લાગતું. આખો દિવસ ગામમાં જ્યાં ત્યાં રેખડા કરે છે અને બોલ્યા કરે છે. રામ કટાક્ષે મહોળો ભાંગ્યો. એટલું જ નહીં, એકબીજાની વસ્તુ જ્યાં ત્યાં મૂકી આવે છે. જો ગામમાં રહેવું હોય ને તો આમ નહીં ચાલે. ત્યારે આનંદરામ કે શું કરું મહારાજ, મેં મુકુંદાસનું ઘણું જોડાયું પણ કઈ સમજ પડતી નથી. એમને શું થઈ ગયું છે યાત્રામાંથી આવીને? આમ તો મેં જોયો ભાઈ, યાત્રામાં જતા પહેલા પણ લગ્ન થતા ત્યારથી એમને ઠામ રહ્યો નથી કોઈ પ્રકારનો. સંસારમાં અસારતા એમને જણાવવા લાગી. ત્યારે કહેવા લાગ્યા તો શું એમને લગ્ન નહોતા કરવા? ના, એમને લગ્ન તો નહોતા કરવા, એમને સંસારમાં રહેવું જ નહોતું. પરંતુ અમે એને એમના માતૃશ્રીએ નક્કી કર્યું કે એને સંસારમાં જોડી દઈએ, બાંધી દઈએ, જેથી કરીને સંસારમાં રચ્યા બચા રહી. તો શું કામ એને લગ્ન કરવાની ઈચ્છા નહોતી તો છતાં પણ આપ લગ્ન કેમ કરી દીધા એમના? ભાઈ, અમને ખ્યાલ નહોતો કે એમને ખરેખર આવું છે. પણ વધુ તો એમને આ યાત્રામાં ગયા પછી આ બધું થવા લાગ્યું. કંઈક અમારા મુકુદને કોકે કંઈક કરી લીધું છે. આવું કહ્યું અને ગામના દરબાર જતા રહ્યા. આવી રીતે ગામમાં ખૂબ ત્રાસ વર્તાવી દીધો મુકુંદાસે અને ઘરના બધા જ માણસો કંટાળી ગયા. ગામવાસીઓ પણ બધાય કંટાળી ગયા. પરંતુ મુકુંદાસની આ ચેષ્ટામાં મેં કીધું હતું ને, એક વૃદ્ધને કંઈક સાર જણાવતો હતો કે મુકુંદાસ જે વર્તન કરે છે એમાં કંઈક રહેલું છે પણ કંઈક ખબર પડતી નથી. એમને લાગ્યું કંઈક રહસ્ય છે આ વાતમાં. એટલે તો એ મનોમન વિચાર કરતા હતા અને 2-3 દિવસ પછી એમને નક્કી કર્યું કે મારે કેવું છે આને. એમાં મુકુંદાસ ગામના ચોરે રામ ગટાગટ મહોડી ફૂલી અને જોર જોરથી ચિચિયારીઓ પાડતા હતા. અને ત્યાં વૃદ્ધ ગયા કે મુકુંદાસ અહીં આવો તો તમે. પણ આ તો હવે ગાંડાની જેમ વર્તન જ કરતા હતા. તમારે જે ભગત કોઈ હશે, ખ્યાલ આવી ગયો હશે કે કંઈક કૌતુક જેવું જણાય છે. કારણ કે તમારે જે પાર્ક હોય ને પાછા ના હોય ભગત કે કંઈક છે એમ. એટલે તમારે જે કોઈક ભગત હશે અને મુકુંદાસ નો હાથ પકડીને એક બાજુ તમે ને એક બાજુ આ, એટલે મુકુંદાસ નો હાથ પકડીને લાવ્યા. તત્તત ભાવ સમન્વિતમ. પૂજ્ય સ્વામી કહીને ગયા ને હમણાં, એટલે એ વૃદ્ધ મુકુંદાસ નો હાથ પકડીને એક સાઈડમાં લાવ્યા. મુકુંદાસ પ્રેમથી કહેવા લાગ્યા, મુકુંદ આ તું શુભ ગાન પણ આદરું છે, તારો સ્વભાવ આવો છે નહીં, પણ આવું તને કેમ થઈ ગયું? તો પણ મુકુંદાસ કીર્તન જ બોલે, મને લાગી મૂર્તિ પ્યારી, અને તરત જ રામ ગડાગડ મહોડી ફૂલી બોલા લાગે અને બૂમો પાડવા લાગે. આ વૃદ્ધ બે ત્રણ વાર પૂછે છે, મુકુંદાસ ઓ મુકુંદાસ તને શું થયું છે? આ ચોથી વાર કહે છે, મુકુંદાસ સાંભળ, તારા આ ગાન પણ યુક્ત વર્તનમાં મને કંઈક તારું રહસ્ય લાગે છે, મને ખ્યાલ નથી આવતો, તું મને કહી દે. શું કીધું? તું મને કહી દે, તારા ગાનપણમાં કંઈક મને દેખાય છે, એ રહસ્ય મને ખ્યાલ નથી, તારું આવું વર્તન ખરેખર છે નહીં, ભલે ઉપરની પ્રકૃતિથી તું આવું વર્તન કરતો હો, પરંતુ એ વર્તન તારું નથી મુકુંદ, આવું કારણ કે હું તને જાણું છું. કારણ કે જે જે વ્યક્તિના જીવનમાં કંઈ ચેન્જીસ થતું ને એ પાછળ કંઈક કારણ હોય. પણ મુકુંદ સાંભળો, તમે આ વર્તન આદર્યું છે, એમાં કંઈક રહસ્ય છે, તમે સાચું કહો, તમે કેમ બધાને હેરાન કરો છો? તમે હેરાન શા માટે કહો છો? તમારે કંઈ હોય તો મને જણાવો, એમાં હું તમને મદદરૂપ થઈશ. શું કીધું? હું તમને મદદરૂપ થઈશ. તમને ખ્યાલ છે, તમે નાનપણથી જ્યારે કથા વાર્તા કરતા, ગામમાં કંઈ પણ કામકાજ હોય તો તમે મને કહેતા. આમને મુકુંદાસ નાના હતા ને ત્યારે કહેતા બધું જ, હૃદયની વાત હોય ખોલીને કહેતા, સંસારમાં અસાર જણાય છે એ બધું જણાવતા મુકુંદ. એટલે આ વૃદ્ધે કહ્યું જે હોય મને જણાવો, તમે મારા બનતા તમામ પ્રયત્ન કરીશ, તમે જેમ કહો એમ, પણ તમારું રહસ્ય મને જણાવો. કોઈ જગ્યાએ વૃદ્ધનો પાઠ છે, કોઈ જગ્યાએ મિત્રનો આ લખન થયેલું છે. કેતા કોઈ ઈથે જ છો હતા મુકુંદાસના, એમને કહ્યું કે તમારું આ ગાનપણ યુક્ત વર્તન છે, એમાં કંઈક રહસ્ય છે, હું તમને બધી જ મદદ કરીશ, તમે ચિંતા કોઈ પ્રકારની ના કરશો, પરંતુ તમે આવું વર્તન કરીને આખા ગામને હેરાન ના કરશો, માતા પિતાને હેરાન ના કરશો, બધાને ત્રાસ લાગે છે, ઘણા બધા ચિંતા કરે છે. પણ મુકુંદાસને તો એક જ લગની હતી ભગવાનની, એને તો એક જ જોતું હતું, ચિઠ્ઠી જોતી હતી, બીજું તો કાંઈ જોતું નહોતું. એટલે મુકુંદને આ હિતેચ્છુના ભાવમાં પોતાનો છુટકારો દેખાયો. મુકુંદને લાગ્યું કે આ મારી મદદ કરશે ફરીવાર, કારણ કે મુકુંદને હવે કોઈ ઉપર ભરોસો નહોતો, કારણ કે ખ્યાલ આવી ગયો હતો કે મને બધાય બાંધી જ દેશે. એમને ખ્યાલ હતો કે મિત્રો પર વિશ્વાસ કરવા જેવો નથી અત્યારે, પરંતુ આ હિતેચ્છુના ભાવમાં એમને શુદ્ધ ભાવ દેખાણો મુકુંદાસને. એટલે મુકુંદાસે એ હિતેચ્છુને કહ્યું કે ભાઈ, મારે સંસારમાં રહેવું નથી. આ મૂળ ઓરિજિનલ સ્વરૂપમાં મુકુંદાસ આવી ગયા. હવે ભાઈ સાંભળો, હું જાણું છું આજ સુધી તમે મારી મદદ કરી છે, મારે કંઈ પણ કામકાજ હોય તો તમે એ કરી આપતા હતા, અને ક્યારેક મારું હૃદય ખાલી કરવું હોય તો આપની સમક્ષ ખાલી કરતો હતો, तो सांभळो, तमे मन कहो छो, पूछो छो तो हूँ कहू तमने। पछी मुकुंदासे आपीती बधीज विगत जणावी। काशीनी यात्रा थी लईने सरदारनी यात्रा सुधीनी घटनाओ बधीज मुकुंदासे ए हितेच्छुने कही। भाई मारे संसार में रहेवू नथी। मारा गुरुदेव रामानंद स्वामी मैंने बीज थी लेवानी कीधी छे, एमां एक तो पूर्ण थई छे, परंतु बीजी मारे परिवारनी लेवी छे अने मारे संसार में रहेवू नथी अने मारे साधु थवू छे। तो मने आ घरवाळा पासेथी तमो रजा चिठ्ठी अपावो। अपावो मैं निखालसथी तमने जणावी दीधुं। क्यारना आप मने पूछो छो अन मने तमारा में एवं देखाणु के तमे मदद करशो। अन आपे पण कीधु के हूँ बनता बधी ज मदद करीश। तो शुं भाई तमे मारी मदद नहीं करो? आमा तारे ते चूकी मुकुंद, तारो आवो वैराग्य जोईने, आवी निष्ठा जोईने सद्गुरुने राजी करवानी ए जोईने मने बहु आनंद हृदय में थाय छे। मुकुंद कोमल वयनी तारी नानी उमर अने आवा विचारो अने भक्तिनी लगनी लागे छे, ए जोईने मने खूब हृदय में आनंद थाय छे, बहु आनंद थाय छे। पण मुकुंद बीजो कोई उपाय नहोतो तारी पासे आ गांडा सिवाय? भाई बीजो उपाय होय तो करी न नाख्यो होय मैं। बीजो उपाय होय तो अत्यार सुधी मैं करी न नाख्यो होत। तमे जाणो छो नानपणथी मने संसार में गमतुं नथी अने बधाए पराणे मने संसार में बांधवा माटे लग्न कर्युं, एमांथी छूटवा माटे मैं यात्रानुं निमित्त कर्युं। आ बधुं जाणो छो, मैं तमने जणाव्युं। मारी पासे एक पण उपाय न जड्यो अने गुरुदेव रामानंद स्वामीए जे अंत प्रेरणा करी ए प्रमाणे मैं कर्युं। कई खोटू हो तो जणावो भाई मने। तमने लागे छे आना सिवाय मारी पास बीजो कोई उपाय होय? मुकुंद तारी वात तो बहुत साची छे। तने काई परिवार वाला के गामवासी छोड़े एवा नोता, नोता छोड़े एवा। क्योंकि मुकुंद तारा थी तो घणा बधा भगवान ने मार्गे चाल्या छे। तमे कथा सारी करता था, बधाना हृदय समझता था, माता पिता की सेवा करता था, घर पर ध्यान पर रखता था, बधुज करता था। तो एवा पुत्रने कोण छोड़े अने एवा गामवासीओ पण एवाने कोण छोड़े सारा व्यक्ति ने। मुकुंद तारी तो बात साची छे, तारी पास बीजा कोई उपाय नहोतो। आ एक उपाय ते लीधो। सारू सारू मुकुंद ते मने जणाव्यु ने मने खूब गम्युं के ते मारी पर एटलो भरोसो। तू मारो खरेखर मित्र छो। भाई मैं जे हतुं तमने जणावी दीधुं। मारे संसार में नथी रहेवुं। तमे गमे तेम करीने मने तमे रजा चिठ्ठी अपावो, रजा चिठ्ठी अपावो, रजा चिठ्ठी अपावो। अने आयते जोता एटले कह्युं के मुकुंद चिंता ना करो, हूँ तमारा माता पिता ने कहू छू, परिवार ने कहू छू तमारा। पछी बीजा दिवसे ए हितेच्छू गामवासीओने अने आनंदराम अने राधा देवी ने अने एमना पत्नी जमुनाबाई धनबान होय के बधा ज ने भेगा करी, आना बधाने भेगा करी अने बधाने कहे छे, सांभळो के आप बधाए जाणो छो के मुकुंद गांडा छे, पण ए वात खोटी छे, वात खोटी छे। तमे सांभळो तो खरा, विचारो तो खरा तमे बधाए के जे मुकुंद कथा वार्ता करता अने बधाने चित बधाना चित हरता अने बधाना दुख दूर करता अने जेनु जीवन सद्गुणमय होय एने कह रहे आउ थाय खरा? थोड़ू तो विचारो आप बधाई। અને એવું પણ આ અચાનક થાય? સાંભળો, મારે અને મુકુંદને કાલે વાર્તાલાપ થયો અને મુકુંદાસ પોતાના જે ઓરિજિનલ સ્વરૂપમાં હતા એ ઓરિજિનલ સ્વરૂપમાં આવી અને પોતાની આપવીતની બધી ઘટનાઓ મને કહી. આનંદરામ અને રાધા દેવી એમને કહ્યું કે આનંદરામ, તમારા પુત્રને સંસારમાં નથી રહેવું. જમનાબાઈને પણ કહ્યું કે હે બેન, આપના પતિને સંસારમાં નથી રહેવું. એમને લગ્ન નહોતા કરવા છતાં પણ એમને આનંદરામ અને રાધા દેવીના આગ્રહથી કર્યા. એમને સંસારમાં નહોતું રહેવું. ત્યારે જમનાબાઈએ પણ પૂછ્યું આનંદરામને, પિતા શું વાત સાચી છે? હા બેટા, વાત સાચી છે કે મારા મુકુંદને સંસારમાં નહોતું રહેવું. એને ભક્તિ જ કરવી હતી, પરંતુ મેં અને રાધા દેવીએ કહેતા તમારા માતાએ નક્કી કર્યું કે એમને લગ્નના પાશમાં બાંધી દેવા. તો પિતા, આવું ના કરવું જોઈએ. જેમને ભગવાનની લગની લાગી હોય, જેને ભક્તિ કરી હોય, એનામાં બાધક ન થવું જોઈએ આપણે ક્યારેય. આ કોણ કહે છે? જમનાબાઈ કહે છે. બેટા, હું જાણું છું, પણ અમે એક પુત્ર મોહવશાત આવું કર્યું. તમારી વાત સાચી છે. હર કોઈને મા બાપને એવી ઈચ્છા હોય કે દીકરાને આવી રીતે કરીએ, પરંતુ મારી એક વિનંતી છે પિતા, માતા આપને પણ એક વિનંતી છે. મને ખૂબ અહોપણું છે. હા, તો મારા પતિ નહીં, પણ મારા ભાગ્ય કે મને આવા પતિ મળ્યા, પરંતુ એમને રાજી ખુશીથી રજા આપી દેવી જોઈએ. ત્યારે આનંદરામ ને રાધા દેવી પણ કહે છે કે બેટા, તારી વાત બાકી સાચી વાત છે. ધનભાઈ હોય કે ગામવાસી હોય, પરિવારજનો હોય, બધાએ કહ્યું કે હવે મુકુંદને રાજી ખુશીથી રજા આપી દેવી જોઈએ. એટલે બધા જ મુકુંદાસના વૈરાગ્યથી પ્રસન્ન થયા. વાત સાંભળીને એ ભાઈની પછી મુકુંદને પૂછ્યું કે મુકુંદ, આનંદરામ પૂછે છે કે બેટા, તારે આવું ગાંડપણયુક્ત વર્તન કરવું પડ્યું, એનું શું કારણ? પિતા, જો હું આવું વર્તન ન કરત તો તમે બધા મને રજા આપત. મને સંસારમાં રહેવાની રુચિ નથી, સેજે રુચિ નથી, મને રુચિ નથી. બસ મારે તો મારા ગુરુદેવ રામાનુજને રાજી કરવા છે, એમના સમીપે રહેવું છે અને ભગવાનને ભજી લેવા છે મારે. એટલે બધા જ મુકુંદાસના વૈરાગ્યથી પ્રસન્ન થયા, એમની ભક્તિથી પ્રસન્ન થયા અને વૈરાગ્યથી પ્રસન્ન થયા અને મુકુંદાસને રાજી ખુશીથી બધાએ રજા આપી. માતા રાધાદેવી હોય, પિતા આનંદરામ હોય, પત્ની જમનાબાઈ હોય, બેન ધનબાઈ હોય, પરિવારજનો હોય, બધા એમને રાજીખુશીથી રજા આપી. અને સહર્ષ સાથે પાછી વાજતે ને ગાજતે ધામધૂમથી રજા આપી. એમ નહીં કે શોક અવસ્થામાં, પણ કઈ રીતે? વાજતે ને ગાતે હાર તોરાથી મુકુંદાસને રજા આપી. કેવું કહેવાય? અને પછી પત્નીએ ફારગતીના કાગળ ઉપર સહી કરી દીધી કે હવે અમે મુકુંદાસને રાજી ખુશીથી રજા આપીએ છીએ. માતા પિતાએ પણ રાજી ખુશીથી સહી કરી આપી. પરિવારજનો હોય કે ગામવાસીઓ હોય, બધાએ પોતપોતાની ઈચ્છા પ્રમાણે સહી કરી આપી. અને એ સહી વાળો કાગળ હતો અને બીજો કાગળ પણ મુકુંદાસના હાથમાં અને બે કાગળ મુકુંદાસના હાથમાં, અને બે કાગળ હાથમાં આવ્યા એટલે મુકુંદાસના હૃદયમાં આનંદ 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 ને આનંદ થવા લાગ્યો એમને થયું ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞા પૂર્ણ થઈ પરંતુ હજી એક મોટી આજ્ઞા આવશે, હમણાં જોજો ને. રામાનંદ સ્વામી હજી કઈ કસોટી કરશે જ. એટલે મુકુંદાસના હૃદયમાં આનંદ આનંદ થવા લાગ્યો કે ગુરુદેવ મારી પર રાજી થશે, હવે ગુરુદેવ મને રાખશે એમના સમીપે. એટલે આનંદ રામે અને રાધા દેવીએ મુકુંદાસને સહી કરી કાગળ આપ્યો, અને કાગળ આપ્યો ને ત્યારે મુકુંદાસ જે હિતેચ્છુ હતા ને એમને કહ્યું કે ભાઈ, જો તમે ન હોત ને તો મારું આ કાર્ય સરત નહીં. હું ગમે એટલું ગાંડું વર્તન કરત છતાં પણ હજી મને હજી છુટકારામાં ના મળત, પણ હજી થોડીક વાર લાગત. શું કહ્યું? વાર લાગત, મને વાર લાગત. પરંતુ આપ મળ્યા અને મારું કાર્ય સર્યું એ બદલ આપને ખૂબ ખૂબ આભાર. મુકુંદ, એવું ના કહેશો. તમે પણ મારી કેટલી મદદ કરી છે નાનપણમાં, તમે પણ મારી કેટલી બધી મદદ કરી છે. મારે કંઈ પણ કામકાજ હોય અને મારો સ્વભાવ સારો હતો ત્યારે આપ મને ટોકતા અને મારા પ્રશ્નોનું સમાધાન કરતા, અને તમારી પાસે જ્યારે હું બેસતો ત્યારે મારા અંતરમાં શાંતિ થતી, અને આપ થકી તો હું આગળ આવ્યો છું. ના ભાઈ, એવું ના કહેશો. તમે જે થાય છે બધું ભગવાનની ઈચ્છાથી થાય છે. શું કહ્યું મુકુંદે? ભગવાનની ઈચ્છાથી થાય છે. જો થકાર કેટલું કરતા પણ મુકુંદાસને. ના 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 મુકુંદ, એ જે ભગવાને કર્યું સાચી વાત છે, પણ તમારા હૃદયમાં રહીને કરાવ્યું ને એ જે હોય તે ભાઈ. પરંતુ તમે મને આ રજા ચિઠ્ઠી લાવવામાં તમે મને ખૂબ મોટો ફાળો આપ્યો છે, ખૂબ મોટો ફાળો આપ્યો છે. આ કેવી મિત્રતા સાચી ના કહેવાય? આ સાચી મિત્રતા કહેવાય, આ સાચા હિતેચ્છુ કહેવાય, હિતેચ્છુ કહેવાય. અને જીવના સાચા મિત્ર તો કોણ છે? જીવના સાચા મિત્રો તો ભગવાન ને ભગવાનના સાધુ છે, સાધુ છે. મુકુંદાસના જીવનમાં એવા હિતેચ્છુ હતા, એવા મિત્ર હતા. જો મુકુંદાસનું આવું વર્તન જોઈને, ગાંડયુક્ત વર્તન જોઈને એ ભાઈને ખ્યાલ આવી ગયો કે મુકુંદનું આવું વર્તન હોય નહીં. અર્થાત એ પારખું હતા મુકુંદાસના જીવનથી. અને પૂછ્યું કે તારું વર્તન કંઈક અલગ જ છે, પણ તું આ ગાંડું વર્તન કરે છે એમ કંઈક રહસ્ય રહેલું છે. આ મિત્ર હોય ને તો જ જાણી શકે, જાણી શકે નહીતર. અને સાચા હિતેચ્છુ હોય તો જ જાણી શકે ને. એ મુકુંદાસના સાચા હિતેચ્છુ હતા. અને એ હિતેચ્છુ કેવા હતા? નિસ્વાર્થી હતા ને. મિત્ર બે પ્રકારના હોય. કેટલા? જો મુકુંદને મદદ કરી એ હિતેચ્છુ કહેતા, મિત્રએ કે વૃદ્ધે મદદ કરી એ પોતાના માટે કરી, એમને કે મને યશ મળશે એના માટે, પણ ભક્તિમાં સહાયરૂપ થયા. એ મુકુંદને સંસાર છોડવો તો એમાં એ સહાયરૂપ થયા. એટલે મિત્ર બે પ્રકારના હોય, એક સ્વાર્થી મિત્ર અને બીજા નિસ્વાર્થી મિત્ર. સ્વાર્થી મિત્ર હોય ને, સ્વાર્થી મિત્ર એ તમારી પાસે શું કરે ખબર? એમનું કાર્ય કઢાવી અને તમને તમારે યુઝ કરી ફેંકી દે. અને દુનિયામાં આજે એવા ઢગલા અને બહુધા 98% આવા હોય કે ના હોય. એ તમારા હિતેચ્છુ ના હોય, એ તમારા મિત્ર ના હોય, એ તમારા સહાયરૂપ ના હોય, પરંતુ તમારી શક્તિ, તમારો ઉપયોગ કરી એ બધું જ તમને ફેંકીને તમને પાયમાલ કરી દે. એમ બીજા છે નિસ્વાર્થી. के तमारू हित करे अने पोतानु बगाड़ीने तमारू हित करे। एक केवा मित्र कहवाय निस्वार्थी। आ शॉर्टमां में तमने कह्युं के पोतानु बगाड़ीने तमारू हित करे एवा निस्वार्थी मित्र कहवाय। अने एवा दुनियामां केटला होय? 1% वधारे होय नहीं। एवा होय दुनियामां बधी भगत? 1% होय खाली। अने खरेखर एवुं हित कोण करे? आपणुं भगवान, सत्पुरुष, संतो अने भक्तो करता होय करता होय। गुणातीतानंद स्वामी कह्युं ने के बे सारा साधु अने हरिभगत मां हेत करी राखो जेथी करीने देश काल विषम थया होय तो आपणे पकड़ी राखे, आपणे समजावी शके। एमां बहु मोटो रहस्य छुपायेलुं छे। बहु एटले ए वात उपर रहस्य, ए वात पर कथा करीए तो घणा दिवसो जता रहे। ये बात ने समझवा जईश। बो आ मुकुंदासना हृदय में संसार प्रति असारता हती अने गांडपणयुक्त वर्तन कर्युं। तेमनुं जीवन कोणे पारखी लीधुं? ए साचा मित्र ते एमणे। अने आज संसार में मित्र केवा होय? स्वार्थी ज होय। मैं कह्युं स्वार्थी ज होय। हमणां सूरत में एक भाई छे, अत्यारे तो अंकलेश्वर ट्रांसफर थी गया। एक खूब सुखी था, सूरत में बिल्डर था। सारी सारी एवी नामना पण एमनी हती। आहिर था, खूब सुखी था अने स्ट्रगल करीने खूब आगळ पण आव्या। एटले एमना मित्र हता एमनी दानत बगड़ी। एटले पहला तो एमनी साथे सारा सारा संबंध खूब बांध्या, बहु एटले बहु बांध्या। आ घसारो वेठे ओला पैसा पे पहला तो कोई जगह बहार जाए, कई पण कामकाज होय तो आ बधी जगह घसारो वेठे। एटले पहला ने तो विश्वास आई गयो के मने खरेखर मित्र मळ्यो छे ने, मने खरेखर मित्र मळ्यो छे। એટલે આમને તો વિશ્વાસ મેલી દીધો। એ વિશ્વાસ મેલી દીધો પછી ધીરે 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 એ સ્વાર્થી મિત્ર તો પગ લાંબા કરતો રહ્યો। એટલે ધીરે ધીરે પેલા કીધું કે ભાઈ તું મારો સાચો મિત્ર છો, તું જાણે છે। જ્યારથી નોટબંધી થઈ છે ને ત્યારથી મારા ઘરમાં બહુ અઘરું પડ્યું છે, दीकरानी फी भरी शकाती नथी। एटले आणे कीधुं के चिंता ना करीश, तू मने कहेजे ने तारी दीकराने केटली फी छे, लई जजे मारी पासेथी। एटले पहेला फी थी चालू कर्युं, पछी दीकरीना लग्नथी बताव्युं। पहेला तो फी दीकरानी भरावी, पछी दीकरीना लग्न करावता, दीकरीना लग्न पण एनी पासे करावडाव्या। पछी घर नवुं लेवुं हतुं तो घर पण नवुं लेवराव्युं, एना ज पैसे, मित्रना ज पैसे पाछा। जे विश्वास होतो ने, जे निस्वार्थी तो ने, एनी पासेथी। पछी धीरे धीरे जमीन में भाग करावतो रह्यो के भाई हूँ गरीब छू तो थोड़ुं मने हजी सेट तू। एटले आने तो विश्वास मेली दीधो के गरीब छे, चलो मारो मित्र छे अने मारी माटे बहु घसारेलुं, जे ते मने खवराव्युं पीवराव्युं छे तो हूँ पण घसाई जाऊँ। एटले जमीन में भाग पडाव्यो। जमीन में भाग पड़ाव पछी जे मंदी आई अने आनी पाल्टी वधी गई अने आ बिचारो डाउन थी गयो। એટલે આ એક દિવસ ગયો કે મને થોડીક મદદ કરો ને। કોણ? આ નિસ્વાર્થી વ્યક્તિ હતો એ, કે મને મદદ કરે ને, કે હમણાં નહીં થાય મારા પાસે, કંઈ છે નહીં, હવે મારા ઘરે તમે ના આવતા, તમે મારા ઘેર આવો છો ને તો ઘણા નથી ગમતું, આવું કહી દીધું। બોલો હવે જેના પૈસા થકી એને પોતાના દીકરાને ભણાવ્યા, દીકરીના લગ્ન કરાવ્યા, પોતાનું ઘર લીધું, જમીનમાં સેટ થયો અને એને જ આજે ફેંકી દીધો। બે લંગટિયા ભાઈબંધ હતા પણ ફેંકી દીધો આને। હવે આને માનવતા કહેવાય? માનવતા કહેવાય? કે દાનવતા કહેવાય, દાનવતા કહેવાય. આવા અનુભવ ઘણા બધા તમને બધાને થતા હશે. બધાને એવું જ નહીં, કુસંગમાં હોય, સત્સંગમાં પણ આવો હોય છે કે ભગવાનના ભક્તનો ઉપયોગ કરી કરીને પોતાનો સ્વાર્થ સાધી લે, પોતાનો સ્વાર્થ સાધી લે. એટલે એવા જે હિતેચ્છુ ન હોય પરંતુ દંભયુક્ત વર્તન કરતા હોય અને તમારી શક્તિનો કે તમારી આવડતનો કે તમારી પાસે જે કંઈ હોય કે કહેતા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ હોય અને સદગુણ ધીરે ધીરે સદગુરુના યોગ્ય, ભગવાનના યોગ્ય આવતા હોય અને એમાં ખલેલ પહોંચાડે અને તમને પછાડી દે, એઓનો ક્યારેય વિશ્વાસ કરવો નહીં. ક્યારેય ન કરવો, ક્યારેય ન કરવો. સત્સંગમાં નિસ્વાર્થી પણ ભક્તો એવા છે. અશ્વિન ભગતની વાત કરું, આપણા અશ્વિન ભગત કેવા એકદમ નિસ્વાર્થી. એમનું હેત જો કોઈ પણ હરિભગત ઇન્ડિયાથી હજી પહેલી વખત અમેરિકા આવ્યા હોય તો પાછી ઇન્ડિયા જવાના હોય ને તો બધું જ વસ્તુ લઈ આવે, એને ખબર ના પડે કે આ બધું ક્યાંથી આવ્યું. એમ જ્યારે આવી જાય ત્યારે ખબર પડે કે અશ્વિન ભગતે બધું પેક કરીને મોકલી દીધું છે. અશ્વિન ભગતનો સ્વભાવ એવો, અને પાછું એમનો સ્વભાવ કેવો? નિસ્વાર્થી. કેવો? સ્વાર્થી હોય તો વસ્તુ પદાર્થ આપે, પેલા તો આપે પછી બમણું કઢાઈ લે. શું કરે? સ્વાર્થી હોય તો પેલા તો આપે અને પછી બમણું કઢાવી લે. પરંતુ અશ્વિન ભગતનું જીવન તમે જુઓ, એમને હિત કરવું છે પણ કેવી રીતે હિત કરે છે? નિસ્વાર્થ યુક્ત હિત કરે છે, નિસ્વાર્થ. એટલે આવા પણ ભગવાનના ભક્ત છે. સત્સંગમાં એ ભક્તને ખબર પણ ન હોય કે મારે આટલી વસ્તુ લઈ જવાની છે, અને છેલ્લા દાડે કહી દે કે ભગત, અશ્વિન ભગત કહી દે પેલા ભગતને કે એક બેગ હું તમને આપવાનો છું. ત્યાં તો બધું અંદર બધી સામગ્રી ભરી હોય, ખાવા પીવાની વસ્તુની સામગ્રી ભરી હોય. ક્યાં લઈ જાઓ? છોકરાને આપજો અને પરિવારવાળાને આપજો. બોલો, કેવા ભક્ત આપણને મળ્યા હોય છે, કેવા ભક્ત મળ્યા હોય છે. એવા ભક્ત સાથે જો આપણે હેત કરી રાખ્યું હોય અને એવા ભક્ત સાથે જો આપણે નિખાલસ થઈએ તો એવા જે ભક્ત હોય ને એ આપણા પ્રશ્નનું સમાધાન કરતા હોય. એટલું જ નહીં, એવા સાધુ પણ આપણા આજે લોહાધામ પરિવારમાં કેવા સાધુ છે. પૂજ્ય નિષ્કામ સ્વામી હોય, સુબ્રત સ્વામી હોય, નીલકંઠ સ્વામી હોય, ઋષિ સ્વામી હોય કે ધ્યાન સ્વામી હોય, જ્ઞાન સ્વામી હોય, મહાન સ્વામી હોય કે વિવેક સ્વામી હોય, બધા સંતો, બધા સંતો આપણા, બધા સંતો એમની જોડે રહીએ ને ત્યારે ખ્યાલ આપણને આવે કે કેવા આપણને નિસ્વાર્થી યુક્ત ભગવાનના ભક્ત અને ભગવાનના સાધુ પૂજ્યપાદ ગુરુજીએ ભેટ કરી છે, ભેટ કરી છે, ભેટ કરી છે. અને આવાને જો આપણે મિત્ર બનાવી રાખીએ ને અને આવાને આપણે હિતેચ્છુ સમજીએ ને, સમજીએ ને, તો આપણને મહિમા અહોપણો અખંડ ને અખંડ રહે. એ ભક્ત સાથે જ્યારે સહવાસ આપણને થાય ને, એમની જોડે રહીએ ને ત્યારે ખ્યાલ આવે. આ સંતો જોડે તમે રહ્યો ને ત્યારે તમને ખ્યાલ આવે કે જ્યારે તમે પંક્તિમાં બેઠા હો, કદાચ ઓછું બન્યું હોય તો પેલા તમને જમાડી દે, તમને જમાડી દે અને એમ કહે કે અંદર હજી ઘણું બધું પડ્યું છે, ચિંતા તમે ના કરતા. તમે જોજો, ઘણી વાર અનુભવજો ભગત સંતો ઉપરથી કહેતા હશે કે ચિંતા ના કરો ભગત, છે ઉપર અહીં, પણ ઉપર હોય. કદાચ તમે બીમાર હો તો સ્પેશિયલ ખીચડી કરી દે, રોટલી કરી દે. એવું તમને પણ નહીં, સંતોને પણ અંદરો અંદર એવો અનુભવ થતો હોય. હમણાં જ એક સંત છે, તે અંદર પૂરું થવા આવ્યું હશે અને બધું જ મને આપી દીધું, આપી દીધું. અને પછી મને ખ્યાલ આવ્યો કે અંદર પૂરું થઈ ગયું છે. એટલે મેં પૂછ્યું કે નથી કે ના ના નહીં, કે પતી ગયું બધી, મારે અત્યારે જમવું નહોતું, મારે સાંજે જમવું છે. શું કહ્યું? મારે સાંજે જમવું, અત્યારે મને ભૂખ નથી લાગી, અત્યારે મને ઠાકોરજી નથી જમાડવા, મારે સાંજે જમવું છે, અત્યારે મારે જમવાની ઈચ્છા નથી, અત્યારે મને થોડોક પેટનો પ્રોબ્લેમ છે, મને થોડીક બીમારી છે. तो निमित्त ઊભું કરીને બીજાને જમાડે, તો આવા સાધુ ક્યાંય મળે? આપણને ક્યાંય મળે? પોતાની વસ્તુ ન જોતી હોય, પોતાની પાસે વસ્તુ કઈ નવી આવી હોય અને તરત એમને કે આ મારે જોઈએ છે, થોડાક દિવસ માટે આપશો? તો કે ના ના, લઈ જાઓ લઈ જાઓ, મારે જરૂર નથી. એવું જ કહીશું કે હજી આવી એના માટેથી એમણે મગાવી હોય, આ કે મારે જોતી નથી, આ તો ખાલી એમને પડી છે, તમે લઈ જાઓ, મારે જોતી નથી. આવું કંઈ કહેનારા હોય? કહેનારા હોય? કહેનારા હોય? અને આવા સાધુ કે આવા ભક્ત મળે આપણને? મળે? જો આવા ભક્તનો મહિમા અને આવો સાધુનો મહિમા જો ન જાણી રાખીએ ને, તો અવશ્ય ક્યાંક આપણે ભૂલા પડીએ છીએ, ભૂલા પડીએ છીએ ને ભૂલા પડીએ છીએ. પૂજ્યપાદ ગુરુજીએ જે આપણને સાધુની ભેટ કરી છે, પૂજ્યપાદ ગુરુજીએ આપણને જે ભક્તોની ભેટ કરી છે, નિસ્વાર્થી ભક્તોની, સાધુની, એ ભેટને જો આપણે જાણી રાખીએ અને એમના મહિમાને જો આપણે જાણી રાખીએ, અને જ્યારે આવી ઘટના કે આવા પ્રસંગ બને ને કોઈ સંતો સાથે, ભક્તો સાથે, એનું છે ને લેખન કરી રાખવું આપણી ડાયરીમાં. આ ડાયરી લખો છો ને ભગત તમે, એવી ડાયરી એક બનાવી કે સંતો સાથે ક્યારેક આપણને આવો અનુભવ થયો હોય, કોઈ ભક્તો સાથે આવો અનુભવ થઈ ગયો. મેં અશ્વિન ભગતનો કીધો, પછી ઘણા બધા સંતોનો અનુભવ આપણને થતો હોય કે પોતાનું છોડીને અને આપણું હિત કરે, પોતે ભૂખ્યા રહીને આપણને જમાડે, પોતાની વસ્તુ પદાર્થ પોતાની પાસે હોય એ છોડીને આપણને આપે અને આપણને સત્સંગના માર્ગે આગળ વધારે, આપણને મહારાજ અને સદગુરુની વાત કરીને આપણને બળ્યા કરે, એવા સાધુના યોગમાં રહી અને એવા ભક્તોના યોગમાં રહીને છે ને આધ્યાત્મિક ભાતું ભરી લેવું. એટલે આવા સંતોના ચરિત્ર હોય, સંતોના અનુભવો હોય, આવા ભક્તોના અનુભવ હોય, એ છે ને ડાયરીમાં લખી લેવા. એ ડાયરામાં લખી રાખીએ ને આપણે, તો જે રજોગુણ ને તમોગુણના ઘાટ આપણને આવતા હોય ને, ક્યારેક અભાવ અને અવગુણની થપાટો વાગીએ ને, અને ત્યારે આપણી ડાયરી ખોલવી. અને જ્યારે આપણે ડાયરી ખોલીએ ને, એની ડાયરી ખોલીને પછી એ એક એક વસ્તુ જે સાથે જે અનુભવ થયો હોય નેગેટિવ આપણા વર્તનથી, બરાબર, રજોગુણને તમોગુણના લઈને, તો એ પ્રસંગ આપણે વાંચીએ ને તો તરત એમના પ્રત્યે પાછી મહિમા બુદ્ધિ આવી જાય. કારણ કે હજી સાધન દશામાં છે, એટલે રજોગુણની થપાટો, તમોગુણની થપાટો, અભાવગુણની થપાટો આવવાની ને આવવાની. તો એ થપાટોને જો કાઢવી છે અને એ થપાટમાંથી આપણે ઉગરવું છે, તો આ સંતો અને ભક્તોના ચરિત્ર છે ને, એમના સાથેના અનુભવ છે ને, એ લખી રાખવા ડાયરીમાં, ડાયરીમાં લખી રાખવા. અને એ છે ને એ ડાયરી જ્યારે રજોગુણ અને તમોગુણના ઘાટ આવે ને અને આપણને કંઈક હૃદયમાં સંકોચાય એવો અનુભવ થતો હોય ને એમના પ્રત્યે, ત્યારે આ વાંચે ને તરત એમના પ્રત્યે મહિમા બુદ્ધિ પાછી આવવા લાગે. એ માયાના દૂષણમાંથી આપણે બહાર નીકળે. કારણ કે ભગવાનમાંથી અને સંતોમાંથી ભક્તોમાંથી છેલ્લે તો માયા થપાટો મારે છે આપણને. તો માયામાંથી જો ઉગરવું હોય અને આ સમાજમાંથી જો ઉગરવું હોય, નેગેટિવ એક્ટિવિટીથી ઉગરવું હોય, તો સાચા સંતો અને ભક્તોના ચરિત્ર અને અનુભવ એ જીવનની ડાયરીમાં નોંધી રાખવા. એ નોંધેલી વસ્તુ છે ને યાદ આવશે ને, વાંચું તમને યાદ આવશે, અને ત્યારે આપણી આંખમાંથી આંસુ આવશે કે હું ક્યાં ભૂલ કરી બેસ્યો. આ પૂજ્યપદ ગુરુજીના આવા સાધુ, આવા ભક્તો સાથે આવું હું ક્યાં કરી બેઠો. અને જ્યારે પશ્ચાતાપ થાય અને જે પછી આપણે શુદ્ધ થઈ જઈએ ને, એવા તો કોઈ વાતથી આપણે શુદ્ધ થતા નથી. એટલે આપણને પૂજ્યપાદ ગુરુજીએ સાધુની ભેટ કરી છે, પૂજ્યપાદ ગુરુજી જેવા હરિભક્તોની ભેટ આપણને કરી છે ને, નિસ્વાર્થી સંતોની, સદગુણયુક્ત સંતોની, ભક્તોની, તેવા સંતોનો મહિમા અને એમના સદગુણો લખી રાખવા. ભલે 10-15 ચોપડા ભરાતા, 10-15 હું તો કહું ભલે 500 ચોપડા ભરાતા ને એક જગ્યાએ પણ ખૂણા પડ્યા રહેતા. અને અત્યારે તો ડિજિટલનો જમાનો છે, સ્કેન કરીને રાખી મૂકો. પરંતુ ભગવાનના ભક્તના કહેતા લોધામ પરિવારના સંતોના છે ને ચરિત્ર અનુભવ લખી રાખજો. જે કાંઈ અનુભવ થાય ને એ લખી રાખવાના. કે પૂજ્યપાદ ગુરુજી કેવા સંતોની ભેટ કરી છે, અમને કેવી ભેટ કરી છે, કેવી ભેટ કરી છે, કેવી ભેટ કરી છે. અને ભેટ છે એ ભેટને યાદ રાખ્યા કરશું ને તો આપણા હૃદયમાં અહોપણું આવું લાગશે, આવા લાગશે, આવા લાગશે, આવા લાગશે. અને એ છે ને આપણા પ્રશ્નનું સમાધાન કરશે જ્યારે આપણે દુઃખમાં હશું ને, આપણે જ્યારે દુઃખમાં હશું ને અને આવા સંતો સાથે, આવા ભક્તો સાથે જીવ જોડી રાખ્યો હશે ને અને એમની પાસે જશું ને, કહેશું ને કે મને આ પ્રશ્ન થયો છે અને મને આ દુઃખ આવ્યું છે, તો આમાંથી મને ઉગારો, તો એ છે ને ઉગાડશે, એ ઉગાડશે, 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 ઉગાડશે. આ મુકુંદાસના જીવનમાં આવા મિત્ર હતા, આવા મિત્ર હતા, આવા હિતેચ્છુ હતા, તો એનું સમાધાન કરી આપ્યું, કરી આપ્યું. એમ આપણા જીવનમાં જો આવી વિકટ પરિસ્થિતિઓ આવી ને, વિકટ પરિસ્થિતિ આવી ને, હા એક વાત યાદ રાખવા જેવી છે જીવનમાં, ઘણીવાર નિર્ણય છે ને વ્યક્તિના નથી હોતા, ઘણીવાર નિર્ણય વ્યક્તિના નથી હોતા, પરિસ્થિતિના પણ હોય છે. આ મુકુંદાસને નિર્ણય લીધો હતો કે મારે રામ ગટાગટ મહુડી ફૂલી કર્યો, એવું કર્યો હતો, એમને નિર્ણય કર્યો હતો, એમને નિર્ણય કર્યો હતો મારે રજા ચીઠી લઈ, એનો નિર્ણય કર્યો. પરંતુ કેતા ગુરુદેવની આજ્ઞા થઈ, ગુરુદેવની આજ્ઞા થઈ. અને મુકુંદાસ જેટલી યાત્રા કરી એમાં કેટલી બધી પરિસ્થિતિઓ આવી, એમની ઈચ્છા પ્રમાણે થયું, એની ઈચ્છા પ્રમાણે થતું હતું, નહોતું થતું. એટલે વ્યક્તિ ઘણીવાર, નિર્ણયો ઘણીવાર વ્યક્તિના નથી હોતા, પરિસ્થિતિના હોય છે, પરિસ્થિતિના હોય છે. એટલે જાણી રાખવું, આપણે જીવન જાણી રાખવું, જાણી રાખવું. અને આવા જે વ્યક્તિ હોય ને, આવા જે મુક્તો હોય, આવા જે સત્પુરુષ હોય, આવા જે સાધુ હોય, આવા જે ભક્તો હોય ને, એની ક્યારેય હાય ન લેવી. ભોળા માણસની હાય લાગે અને લાચાર માણસના આંસુ વહે એવા કામ ક્યારેય ન કરાય. કેમ? એનું બિલ છે ને ઠાકોરજી મહારાજ બનાવતો હોય છે, વાલા ઠાકોરજી મહારાજ બનાવતો હોય છે, બનાવતો હોય છે. માટે સદગુરુની હાય ક્યારેય ન લેવી, સાચા સંતોની ક્યારેય હાય ન લેવી, અને સાચા ભક્તોની ક્યારેય હાય ન લેવી, ક્યારેય હાય ન લેવી, ન લેવી. ન થાય ને તો બે હાથ જોડી દેવા. પરંતુ ઠાકોરજી મહારાજનો અભાવ, સત્પુરુષનો અભાવ, સાધુનો અભાવ અને સાચા ભક્તોનો અભાવ ક્યારેય ન લેવો, ન લેવો, ન લેવો. હા, ઠાકોરજી મહારાજનો સદગુરુનો ન આવે છે આપણને. અને જેને ઠાકોરજી મહારાજને સદગુરુનો આવે એટલે પતિ જ ગયું, એને બીજા બધાનો હોય, હોય ને હોઈએ જ હોઈએ, ત્યાં તો વાત ઢેટસોલ થઈ ગઈ. પરંતુ સાચા સંતોને ભક્તોમાં હેત કરી રાખ્યું હશે ને, હેત કરી રાખ્યું હશે ને, એમના અનુભવ લખી રાખ્યા હશે ને, અને થોડોક પણ અભાવ્યો હશે ને. પણ આ જો વાત, એ ડાયરી વાંચીએ અને સ્મૃતિ કરીએ તો એમાંથી ઉગરી જઈએ, ઉગરી જઈએ, ઉગરી જઈએ. અને ક્યારે આપણે હાઈ ન લઈએ, પરિવાર ન લઈએ. એટલે જીવનમાં ધ્યાન રાખવાનું આપણે બધાએ, આપણે બધા, હું તમે બધા કરખા જ છીએ. આપણે ભગવાનના માર્ગે સદગુણ રાજી કરવા માટે બધા એક માર્ગે જ છીએ. તો જીવનમાં ક્યારેય આપણે એવું નથી કરવું, નથી કરવું કે ક્યારે ઠાકોરજી મહારાજની હાય, સત્પુરુષની હાય અને સંતોની, ભક્તોની હાય નથી લેવી. કારણ કે મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતોએ, પૂજ્યપાદ ગુરુજીએ આપણને આવું નથી શીખવાડ્યું. શીખવાડ્યું છે? નથી શીખવાડ્યું, નથી શીખવાડ્યું, નથી શીખવાડ્યું. આપણા સંસ્કારની સૌરભ તો એ છે કે બીજાને સુખ આપીને, બીજાને હાથ જોડીને, ભૂલ થાય તો માફી માગીને ભગવાનને, સત્પુરુષને રાજી કરવા, એ આપણો રસ્તો છે, એ આપણો રસ્તો છે, એ આપણો રસ્તો છે, એ રસ્તો છે. એટલે મુકુંદાસના જીવનમાં જેવા મિત્ર હતા, જેવા હિતેચ્છુ હતા, એવા હિતેચ્છુ આપણી પાસે છે, લોહેધામ પરિવારમાં છે હિતેચ્છુ. તે હિતેચ્છુ સાથે આપણે હેત કરી અને હેત કરી અને એમના જીવનના અનુભવ લખવા, જીવનના અનુભવ લખવા. આવી રીતે મુકુંદાસને એમના મિત્રે કહ્યું કે મારી તો કંઈ મોટપ નથી, પરંતુ પહેલાં પણ તમે મને મદદ કરી હતી અને મારે આટલું તમારા માટે કરવું પડે એ કાંઈ મોટી વાત નથી. અને મેં નથી કર્યું, ખરે ભગવાને કર્યું છે, ભગવાને કર્યું છે, ભગવાને કર્યું છે. અને તમ જેવાને મને મદદ કરવા મળી એ મારા મોટા ભાગ્ય છે, ભાગ્ય છે. એટલે હિતેચ્છુ પણ રડવા લાગ્યા। મુકુંદાસની આવી ભક્તિ અને આવો વૈરાગ્ય જોઈ અને સંસાર પ્રત્યે અસારતા જોઈને એમને પણ હૃદયમાં થવા લાગ્યું, એમને પણ હૃદયમાં થવા લાગ્યું શું મુકુંદની સમજણ છે ને, શું મુકુંદની સમજણ છે ને, સમજણ છે ને, સમજણ છે ને, સમજણ છે ને। એટલે બે હાથ જોડીને મુકુંદાસને કહ્યું કે બસ તમારા જેવી મને સમજણ આવે અને તમે મને યાદ કરતા રહેજો। શું કહ્યું? તમે મને યાદ કરતા રહેજો, તમે ફરીવાર અમારા પરમાં નથી આવવાના, તમે મને યાદ કરજો અને મારે કંઈક લગતું કંઈક કામકાજ હોય તો જણાવજો। ત્યારે મુકુંદાસ કહે છે સાંભળો ભાઈ, મેં તને મદદ તો કરી, તે મને મદદ તો કરી, પણ એક વાત યાદ રાખજે, आ संसार में कई है नहीं। शु कहू? आ संसार में कई नहीं, आ संसार में कई नहीं, ए बात ने तू जाने राखजे, ए बात ने तू जाने राखजे। अने आम कही मुकुंदास ए जे बन्ने चिठ्ठी एमनी पासे थी ए लई अमरापुरनो त्याग करे छे अने अमरापुरथी निकळीने अने शेनी वाट पकड़े छे? बंध्यानी वाट। एक ज आनंद तो मुकुंदास ने, हवे गुरुदेव राजी, राजी ने राजी, એટલે વાત પકડે છે બંધ્યા તરફની। એ પ્રસંગ આપણે આવતીકાલે જોશું। ઘનશ્યામ મહારાજની જય। શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે। શ્રી ઠાકોરજી મહારાજની।